મકરપુરા વિસ્તારમાં જાંબુઆ બાયપાસ તરફથી આવતા બાઇક ચાલકનું બલેનો ફોરવ્હીલર ગાડી સાથે ધડાકાભેર ટક્કર થતાં બાઇક ચાલક અડધો ફૂટ દૂર જઈને ફેંકાઈ ગયો હતો અને બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જાંબુઆ બાયપાસ તરફથી આવતા ટુ વ્હીલર બજાજ ડિસ્કવરજી જે 6BS 4459નો ચાલક જેની ઉંમર આશરે 30-35 વર્ષીય યુવાને એક સુઝુકી કંપનીની બલેનો ચાલક ફોર વ્હીલર ગાડીના ડ્રાઈવર દ્વારા ધડાકાભેર ટક્કર મારતા યુવાનની બાઇક અડધો ફૂટ દૂર જઈને ફેંકાઈ ગઈ અને યુવાન ઉછળીને રોડ ઉપર પડતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. સુઝુકી કંપનીની બલેનો કારનો ચાલક જેનો ગાડી નંબર GJ6KD2109 પોતાની કાર માણીચા ક્રોસિંગ પરથી માણીચા ગામ તરફ જવાવાળા રોડ ઉપર ગાડી પાર્ક કરીને ત્યાંથી નાસી ગયેલો, પરંતુ નજીકમાં આવેલા મકાનમાં લાગેલા CCTV કેમેરામાં નજર આવી રહ્યો છે. બલેનો કાર ફૂલ સ્પીડમાં હતી અને ટુ વ્હીલર વાહન ચાલકને ટક્કર મારી છે. મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને હોમગાર્ડ જવાનો જે ચાલુ વરસાદે દરેક વાહન ચાલકને બંને તરફથી આવતા વાહન ચાલકોને ઊભા રાખીને કહી રહ્યા હતા કે આગળ ઓઇલ પડ્યું છે, તમારું વાહન ધીરે ચલાવજો, આગળ અકસ્માત થયેલ છે. પરંતુ બલેનો કારના ચાલકે આ વાતને જરાય ધ્યાનમાં ન લેતા આ પ્રકારની દર્દનીય દુર્ઘટના ઘટી જવા પામી હતી. ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનના PI શ્રી JM પરમાર સાહેબ આવી પહોંચ્યા હતા અને મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ હોમગાર્ડ જવાનો કોઈપણ પ્રકારની કોઈ વાહન ચાલકે ગાડી સ્લીપ ન થાય તેનું ધ્યાન રાખી રહ્યા હતા. ઘટનામાં એવું છે, આજરોજ અત્યારે અમે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે અહીંયા જે બાઇક ચાલક છે એ મતલબ કે અહીંયા આગળ રસ્તો આગળ એક્સિડન્ટ થયું અને ઓઇલ ઢોળાયું હોવાથી રસ્તો આગળથી આપણે ક્લોઝ કર્યો અને જેથી કરીને ત્યાં બીજા લોકો ભોગ ન કરે. તો સામેથી જતા હતા ભાઈ આમ બરોડાથી અંદર જવા માટે, તો સામેથી કોઈ ગજાણ્યા ફોર વ્હીલર ચાલકે એમને એક્સિડન્ટ કરેલ હોય અને એમને ઈજા થતાં એમનું મૃત્યુ થયેલ છે. જેથી ગુનો દાખલ કરવાની અને બોડીની જે તે જગ્યા પર એનું એ વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરેલ છે અને આગળની તપાસથી આરોપી પકડવાની અને ગાડી વાહન ચાલકને પકડવાની કામગીરી ચાલુ કરી છે.